ગાંધીધામ શહેર યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની અનુસંધાને વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગાંધી માર્કેટથી શરૂ થઈ ઝંડા ચોક મધ્યે સમાપન કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી, શહેર અને તાલુકા પ્રમુખો પંકજ ઠક્કર અને બાબુ ગુજરિયા, નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, તાલુકા પંચાયતના પ્રમુખ શાંતિ બાબરિયા, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા કાઉન્સિલરો, કમલ પુષ્પના આગેવાનો, પ્રભારીઓ, સંયોજકો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે એટલે વિજય કારગિલ દિવસ, આપણે ખરેખર એક ભારતીય તરીકે ગૌરવ થાય અને એક ભારત તરીકે હંમેશા આનંદની લાગણી થાય કે આપણા દેશના જવાનો, જે આપણા દેશમાં દરેક નાગરિક કઈ રીતે સુરક્ષિત રીતે આરામથી રહી શકે એના માટે બોર્ડર પર પોતાનું ઘર, પોતાનું પરિવાર મૂકીને આપણા દેશની સેવામાં તૈનાત હોય છે. જ્યારે આપણને ખબર છે કે કારગિલનું યુદ્ધ થયું અને એક યુદ્ધમાં આપણા કેટલાય વીર જવાનોએ પોતાનું જીવન આ ભારતની ભૂમિ માટે ગુમાવ્યું. આવતીકાલે જ્યારે કારગિલ વિજય દિવસ છે, એમની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન થયું અને જ્યારે 25 વર્ષ આ દિવસે થઈ રહ્યા છે ત્યારે 25 કલાક માટે એક અખંડ જ્યોતનું પણ એ વીર જવાનોના આત્માના શાંતિ માટે એ વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અને જે અત્યારે પણ આપણા વીર જવાનો દેશ પર આપણે દેશની સુરક્ષા માટે તૈનાત છે, એમની સુરક્ષા માટે જ્યારે અખંડ જ્યોતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ દરેક દેશના જવાનોને ખૂબ ખૂબ એમને આશીર્વાદ પણ આપે છે, એમનો આભાર પણ વ્યક્ત કરે છે કે એમના તકે આજે આપણો ભારત દેશ કે સુરક્ષિત છે.